भरूच जिला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं। डेडियापाड़ा धारासभ्य और आदिवासी आगेवान चैतर वसावा सामे जंगल खाता अधिकारी द्वारा नोंधायेल खोटी फरियाद ने रद्द करवा आवेदन अपायुं। चैतर वसावा ने न्याय अपावा आदिवासी समाजना लोको द्वारा चैतर वसावानो चेहरो लगावी आवेदन पत्र आपवामां आव्युं। जय आदिवासी, जय जोहार, जय भारत। डेडियापाड़ा धारासभ्य श्री चैतरभाई वसावा पर जी रीते खोटी एफआईआर करवामां आवी छे एना विरुद्ध में आज रोज समग्र आदिवासी समाज द्वारा आवेदन पत्र कलेक्टर श्री ने, राज्यपाल श्री ने अने राष्ट्रपति ने आपवा जई रह्या छे। अने जे रीते खोटी फरियाद पाया विहोणी जे सनद खेडूतोने आपवामां आवेली हती अने खेडूतोए उभो पाक एमने नष्ट कर्यो हतो अने एमने समजा चैतरभाई वसावा साहेबे एमने समाधान रूपे बधी वातो करी अने समाधान थई गयुं। तेना 29 तारीख जे बनावना 2-3 दिवस पछी आ एफआईआर नोंधाई छे ए पण एक पायाविरो अने खोटी फरियाद करवामां आवेली छे। अने चैतरभाई चैतर वसावा साहेब जे रीते लोकसभा भरूचमां जे जन समर्थन मळ्युं छे એ રીતે એમને અહીંયા ખેડૂતોના પ્રશ્નો હોય, વિનાશકારી પ્રોજેક્ટો હોય, ભરભૂડ બેરેજ યોજના, એક્સપ્રેસ હાઈવે જેવા ઘણા પ્રોજેક્ટોનો એમને વિરોધ બતાવ્યો છે। અને જ્યારે માનવ સર્જિત પૂર આવ્યું ત્યારે એમને જન સમર્થન મળ્યું અને લોકોને જે રીતે એમને ન્યાયિક રીતે એમને બધી રીતે એમને કામગીરી કરી અને એના વિરોધમાં આજ રોજ અમે આદિવાસી સમાજ, સમગ્ર આદિવાસી સમાજ આવેદન પત્ર આપીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ કે સાનમાં સમજી જાઓ અને અમારા ચૈતરભાઈ વસાવા પર જે રીતે ખોટી ફરિયાદ થાય એને રદ કરવામાં આવે। જય આદિવાસી, જય જવાહર। આજે સમગ્ર ગુજરાતના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર જે સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા છે, જે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને આદિવાસી સમાજ વિખોરી કાઢે છે, અંબાજીથી લઈને ઉમરગામ સુધી આખા ગુજરાતમાં શ્રી ચૈતરભાઈ વસાવાનું સમર્થન કરીએ છીએ આદિવાસી સમાજ તરફથી। અને જે ખેડૂતોના પ્રશ્નને જે કરે છે એના ભાગરૂપે આજે કલેક્ટરશ્રીને, રાજ્યપાલને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આપ સૌને જણાવું છું કે ભોગસ ગામે જે ચૈતરભાઈ વસાવા માટે ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે એ કેસને અમે સખત શબ્દોમાં ફોડી કાઢીએ છીએ અને જે બિના બની છે એ ઉપજાવી કાઢેલી છે। હાલની ગુજરાત સરકારમાં આરબીસીના મુદ્દે જે આંદોલન ચાલેલું હતું અને એ આંદોલનમાં કુંવરજી હળપતિ કે જે આજે આદિજાતિના મંત્રી છે તેઓ જગ જાહેર એમ કહેતા હતા કે ગણપતભાઈ વસાવાએ 150-200 કરોડમાં ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર આપ્યા છે અને એ જ આજે મંત્રી તરીકે બેઠા છે, છતાં એના માટે કેમ કાર્યવાહી નથી કરતા? એ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો માટે ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો છે। તેમજ મારા એક ડૉક્ટર છે જે સાઉથ ગુજરાતમાં છે એ ડૉક્ટર પર પણ ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે કે ડૉક્ટરશ્રીનું કામ એટલું જ હતું કે આદિવાસીઓને મફતમાં અને અડધી રાતે સેવા આપતા હતા, એમને પણ ખોટા કેસ કરીને ફસાવવામાં આવ્યા છે। માટે અમારી આપશ્રીને, સરકારશ્રીને, પ્રધાનમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને વિનંતી છે કે જે કેસ કરવામાં આવ્યો છે ચૈતરભાઈ વસાવા પર એ કેસ પાછો ખેંચવામાં આવે અને એની ન્યાયિક તપાસ કરવામાં આવે અને જે માણસ, જે લોકોએ આ કેસ કર્યો છે એ લોકો સાચા છે કે ખોટા તો એમની પણ ફોરેન્સિક રીતે જાંચ કરવામાં આવે, એનો એ લોકોનો ફોટોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે તો બધી સાચી હકીકત માલુમ પડશે કે એમની પાછળ કોનું ભેજું છે। દિવસે દિવસે ચૈતરભાઈની ઉમરગામથી અંબાજી સુધી જે લોકપ્રિયતા વધી રહી છે એના માટે આ સરકાર ડરી ગઈ છે અને એના ફળસ્વરૂપે લોકસભાની જે 2024માં ચૂંટણી આવી રહી છે એમાં એમને ડર છે કે આ અમે ભરૂચની સીટ જે વર્ષોથી બીજેપીની છે એ સીટ અમે ગુમાવી રહ્યા છે। એ ડર કારણે જ આ ખોટા કેસ કરીને ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા છે। ચૈતરભાઈ કંઈ લાપતા થયા નથી, ભૂગર્ભમાં નથી, એ ચૈતરભાઈ હરેક આદિવાસીઓના દિલમાં છે। તમે કોઈના પણ દિલ ખોલીને જોશો એમાંથી આદિવાસીના દિલમાંથી ચૈતરભાઈ નીકળશે। તમે કેટલા ચૈતરભાઈને પકડશો, દરેક દિલમાં આદિવાસી છે અને એ આદિવાસીઓના દિલમાં ચૈતરભાઈ છે। જય જોહર, જય આદિવાસી। આજ રોજ અમે સમગ્ર ભરૂચ જિલ્લાના અને અન્ય જિલ્લાના લોકો પણ આદિવાસી સમાજ જે પ્રમાણે આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસો કરવામાં આવ્યા અને સંડોવણી કરી છે એને સખત શબ્દોમાં અમારા આદિવાસી તરફથી અમે વખોડી કાઢીએ છીએ। સાથે સાથે જે કોઈ આની પર તેલ રેડે છે અને કંસ બનીને ભાણિયાને હેરાન કરે છે એ કંસ મામાને કહેવા માંગુ છું કે આ જે કંઈ લડાઈ છે એ રાજકીય લડાઈ લડો, તમે પ્રશાસન તમારા હાથમાં છે તો શું ઉખાડી રાખવાના છે એ બહાર નથી આવવાનું તમારું કૃત્ય, પણ ધારાસભ્યશ્રી પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરે છે
આદિવાસીઓનો કોઈ મસીહા બનીને બહાર આવ્યા છે તો તમારા પેટમાં કેમ તેલ રેડાયું છે એ સમજ પડતી નથી. આજનો આદિવાસી, આજનો યુવા તમને સમજી ગયા છે કે તમે ભારતીય જનતા પાર્ટીનો હાટો બની અને વસાવા સમાજના આદિવાસી સમાજના આદિવાસી સમાજને દબાવવાનો પ્રયાસ કરો છો એ બંધ કરો. જે પ્રમાણે આદિવાસી સમાજના ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે તો હું આરએફઓને કહું છું, જે વન અધિકારી, એ લોકોનું કોઈ નિવેદન આવ્યું ખરું? ક્યાં છે? સમગ્ર મીડિયા ત્યાં ગયા, સમગ્ર જનતા ત્યાં ગઈ, આરએફઓ જે કેસ કરનાર છે એ ક્યાં છે? શું ફક્ત ને ફક્ત મનસુખભાઈ વસાવા સાહેબ જ રસ્તા પર આવે છે? એમને ટેકો લીધો છે? એમને બધી આ સમગ્ર ઘટનાની જાણ છે ખરી? તો મારે એમને કહેવું છે, ખાસ કરીને કે મનસુખભાઈ અને છોટુભાઈ, તમે બહાર આવો. આદિવાસી આદિવાસી લોકોના અસ્તિત્વનો સવાલ છે. જો તમે આ રીતના જ કામ કરશો તો આદિવાસી કદાપી ઉપર આવે નહીં, ને આ જ રીતે ગુલામીમાં આપણે જીવવું પડશે. પણ અમે જે કયા ભેગા થયા છે, આ ગુલામી વસ નથી. અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા બંધાયેલા છે. એના માટે આજે અમે રાષ્ટ્રપતિશ્રી અને કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યો છે કે જે કંઈ પણ હોય તે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ચૈતરભાઈ જો ગુના સાબિત થશે એને પણ અમે શિરોમાન્યથી માટે બતાવી લઈશું.